हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन शिक्षण प्रणाली में हूँ जल्पा परमार आपको हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर की अंदर आप हस्तन भूतकाल परस्पर पदना प्रत्यय की समझूती मेळवी थी, पण एनी अंदर बे बाबत दर वक्त रिपीट थशे ए याद राखवानी छे। एक छे के हस्तन भूतकाल नी आगळ हमेशा अप्रत्यय जोड़ाय छे। हस्तन भूतकाल नी निशानी छे के अप्रत्यय जोड़ाय छे, जेनी अंदर क्रियापद बनावती वखते एमां धातु विकिरण प्रत्यय मूल प्रत्यय त्यारे ज आखुं क्रियापद बने छे। चार गणनी समजूती आपुं छुं, एक चार छ अने दस दरेकना प्रत्यय की खबर ज छे। पहला गणनी अंदर अ, चौथा गणनी अंदर य, छठा गणनी अंदर अय अने दसमा गणनी अंदर छे अय। હવે એના ક્રિયાપદની ધાતુ બનાવવાની છે, એ કઈ રીતે બનાવશું? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લીધું ધાતુમાં લબ્ધ ધાતુ। હવે લબ્ધ ધાતુ બનાવતી વખતે ભ છે એ હલંત છે, હલંત એટલે આપણે જેને આપણી ભાષામાં કહેવું હોય તો એ ખોળો, એને આપણે કાઢી એની સાથે જોડાય છે એનું અ, એટલે બનશે લભે। એવી જ રીતે ચોથો ગણ છે એનો ગણ છે ય, વિકિરણ પ્રત્યય છે ય, એની સાથે જોડાય છે એની ધાતુ છે મન। જ્યારે બંને આ પણ સ્વર વ્યંજન છે અને આ પણ વ્યંજન છે, વ્યંજન વ્યંજન જોડાય ત્યારે શબ્દ બને છે અર્ધો, એટલે થઈ જશે મનની। એવી જ રીતે છઠ્ઠા ગણની અંદર અપ્રત્યય છે, જેવી જ રીતે પહેલા ગણની અંદર જે રીતે થાય છે એ જ રીતે છઠ્ઠા ગણની અંદર આવે છે અપ્રત્યય જોડાય છે। મીન ધાતુમાં લ હલંત છે, હલંત નીકળી ગયા પછી એની સાથે જોડાય છે અ, એટલે બને છે મીલે। એના પછી છે દસમો ગણ, દસમા ગણ ની અંદર છે આઈ પ્રત્યય, એની સાથે એનું છે ધાતુ છે કત, એમાં છે કે કથ ની સાથે ખ હલંત છે પણ એની સાથે જોડાય છે ય, કથ ય। હવે વિદ્યાર્થી મિત્ર, અગાઉના લેક્ચર ની અંદર આપણે સમજૂતી મેળવી હતી હસ્તન ભૂતકાળના પરસ્મય પદના પ્રત્યય, ફરીવાર એકવાર રિપીટ એ માટે કરું છું કે જેવી રીતે હસ્તન ભૂતકાળ આત્મને પદના પ્રત્યય આવે છે એમાં બંનેમાં સરખું જ છે, પણ ખાસ જોવાનું છે જેમાં ત્રણ પુરુષ છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એમાં ત્રણ વચન છે, એકવચન, દ્વિવચન અને બહુવચન। અમ વહમહ ઇતિ ઉત્તમ પુરુષ, હવે શ અહીંયા સનો ઉપયોગ ન કરું તો એની જગ્યાએ આપણે વિસર્ગ લેવાના છે, યાદ રાખજો। સ તમ સહ ઇતિ મધ્યમ પુરુષ, ત તમ અંત ઇતિ અન્ય પુરુષ। અગાઉના લેક્ચરમાં આપણે આની તો સમજૂતી મેળવી લીધી, પણ હવે આપણે શીખવાના છે હસ્તન ભૂતકાળ આત્મને પદના પ્રત્યય, જેની અંદર ત્રણ વચન આવે છે, એક વચન, દ્વિવચન અને બહુવચન, જેના ત્રણ પુરુષ છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ। હવે યાદ રાખવાનું છે કે પહેલામાં જ તમને ઈ આપી દીધો છે, આપણે જ્યારે વર્તમાન કાળના પ્રત્યયની સમજૂતી મેળવી ત્યારે કીધું કે જ્યારે ઈ પ્રત્યય આવે ત્યારે તેનો એ થશે, જેટલી જગ્યાએ કોઈ સંધિના નિયમ પ્રમાણે કરે જેટલી જગ્યાએ ઈ હોય ત્યાં આપણે એ બોલવાનો છે। ઈ વહ મહી ઇતિ ઉત્તમ પુરુષ, થા અથવા થા હા ઇથામ દ્વે ઇતિ મધ્યમ પુરુષ, ત ઇતામ અંત ઇતિ મધ્યમ પુરુષ અન્ય પુરુષ। ફરીવાર એક વાર રિપીટ કરું છું, જો કોઈ પણ કાળની સમજૂતી મેળવતા પહેલા એના પ્રત્યય આવડશે તો જ કાળની ઓળખ કરતા આવડશે, નિતત આવડશે નહીં। એટલે ખાસ કરીને જેટલા બી કોષ્ટક આવે એ બધા જ કોષ્ટકની તૈયારી ખૂબ સારી રીતે કરવી અને કોષ્ટક ત્યાં જ રાખવાના છે। અમ હોય તે ઉત્તમ પુરુષ, સ અંત હોય તે મધ્યમ પુરુષ અને ત તામ અંત તે અન્ય પુરુષ। હસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયની જો એક વર્તમાન કાળના બંને કોષ્ટક આવી જશે એટલે છેક લગેલા જેટલા કાળ દસે દસ કોષ્ટકમાં એ જ રીતે છે, પણ થોડી જ વાક્ય રચના એની ફેરફાર થશે। ઈ વહ મહિ ઉત્તમ પુરુષ, ખાસ યાદ રાખજો ઈ નો ઉપયોગ આપણે એમાં કરવાનો છે, સંધિના નિયમ પ્રમાણે જ્યારે પણ વર્તમાન કાળ કરાયો ત્યારે ખૂબ વિસ્તૃત માહિતીમાં સમજૂતી આપી હતી। ખાસ અથવા થા બંને માંથી એક લઈ શકો છો, પણ સૌથી વધારે આનો જ ઉપયોગ થાય છે, ખાસ ઇથામ દ્વે ઇતિ મધ્યમ પુરુષ અને ત ઇતામ અંત ઇતિ અન્ય પુરુષ। હવે આપણે યાદ રાખવાનું છે
एक याद रखो, फरी बार एक बार रिपीट करूं छु, ई वही वही ई उत्तम पुरुषम था अथवा था हा इथां वेन इति मध्यम पुरुषम त इतां अन इति अन्य पुरुषम। हवे आपणे एना उदाहरण जोवाना छे। विद्यार्थी मित्रों, हवे आपणे प्रस्थल भूतकाळ आत्मनिर्भर पदना प्रत्यय जोया। हवे एने क्रियापदमां कई रीते बनावा छे एनु आपणे समजूती मेळवशुं। पहेलो जे गण छे अलभ्य, तमने मैं क्या लिखी दीधु के प्रत्ययनी आगळ अ आवे तो समझी लेवानुं के प्रस्थल भूतकाळ गमे ए होय, आत्मनिर्भर होय अने परस्पर पदना प्रत्यय पण होय, एनी निशानी छे अप्रत्यय जोडाय के। हवे आगळ तमने समजूती करी दीधी, 1 4 6 अने 10 જેની અંદર ધાતુ વિધિ હતી અલભે અમન્યે મિલે અને કચ્છે। હવે એને આપણે કોષ્ટક કઈ રીતે બનાવવાના છે, એ પહેલું છે અલભે। હવે જોતા જજો પ્રત્યયની પાછળ એ લાગે છે, એની જગ્યાએ આપણે એ, પણ દરેક જગ્યાએ જે ઈ છે એને આપણે બોલવાનું છે એ। અલભે અલભાવહી અલભામહી ઇતિ ઉત્તમ પુરુષમ। હવે તમે જ કહેશો કે મેં ત્યારે પણ કીધું કે જ્યારે વ અને મ એ સંપૂર્ણ છે ત્યારે અનું શું થઈ જશે, આ અલભે અલભાવહી અલભામહી ઇતિ ઉત્તમ પુરુષમ। અલભથ થા અલભથામ અલભત્વે ઇતિ મધ્યમ પુરુષમ। અલભત અલભતામ અલભત્વે ઇતિ અન્ય પુરુષમ। ખાસ યાદ રાખજો કે આ બંને એવા છે કે જેની અંદર સરખો જ આવે છે એના ક્રિયાપદ, પણ શું ફેરફાર છે, અહીંયા થામ છે અને અહીંયા તામ છે। ફરીવાર રિપીટ કરું છું, અલભે અલભાવહી અલભામહી ઇતિ ઉત્તમ પુરુષમ। અલભથા અલભથામ અલભત્વે ઇતિ મધ્યમ પુરુષમ। અલભત અલભતામ અલભત્વે ઇતિ અન્ય પુરુષમ। હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, રમ ધાતુ, રમની સાથે પ્રત્યય જોડાશે અ એટલે બનશે રમે। અરમે અરમાવહી અરમામહી ઇતિ ઉત્તમ પુરુષમ। અરમથા અરમેથામ અરમેત્વેમ ઇતિ મધ્યમ પુરુષમ। અરમત અરમેતામ અરમત ઇતિ અન્ય પુરુષમ। આ પહેલા ગણના બે ઉદાહરણ જોયા, હવે જોશું આપણે ચોથા ગણના મન્ય ધાતુ, જેની અંદર બંને સ્વર હોય એટલે શબ્દ કેવો બની જાય છે, અડધો એટલે બનશે મન્યે। તો એની અંદર એનો પ્રત્યય આવે છે પેલા સ્વર સંસ્થાન ભૂતકાળની નિશાનીમાં અ, અમન્યે અમન્યાવહી અમન્યામહી ઇતિ ઉત્તમ પુરુષમ। અમન્યથા અમન્યથામ અમન્યત્વેમ ઇતિ મધ્યમ પુરુષમ। અમન્યતે અમન્યતામ અમન્યંત ઇતિ અન્ય પુરુષમ। એનું બીજું ઉદાહરણ જોઈએ, વિદ ધાતુ, વિદ ધાતુ જેની અંદર એનું બનશે વિધે। અવિધે અવિધાવહી અવિધામહી ઇતિ ઉત્તમ પુરુષમ। અવિધેથા અવિધેથામ અવિધત્વેમ ઇતિ મધ્યમ પુરુષમ। અવિધંત અવિધતામ અવિધંત ઇતિ અન્ય પુરુષમ। ખાસ યાદ રાખજો, જ્યાં પણ ઈ આવે છે એનું આપણે બોલવાનું છે એ, અને બંને પ્રત્યે કેવા આવે છે, થામ અને તામ। હવે ચોથું ધાતુ છઠ્ઠો ગણ જોઈએ, જેમ પહેલા ગણની અંદર છે એ જ રીતે છઠ્ઠા ગણની અંદર આવે છે મિલે। અમિલે અમિલાવહી અમિલાવહી ઇતિ ઉત્તમ પુરુષમ। અમિલે ખાસ અથવા અમિલે થા અમિલે થામ અમિલત્વેમ ઇતિ મધ્યમ પુરુષમ। અમિલત અમિલેતામ અમિલંત ઇતિ અન્ય પુરુષમ। હવે સ્ત્રીક ધાતુ શિપકે ફેંકવું, અસ્ત્રીપે અસ્ત્રીપે અસ્ત્રીપાવહી અસ્ત્રીપામહી ઇતિ ઉત્તમ પુરુષમ।
अश्वेतो अश्वेतानो अश्वेतंते इति अन्य पुरुषो। हवे दसमो गण जोईए जेनी अंदर एना गण में विकिरण प्रत्ययमां अय लागे छे। एनी अंदर कथये एटले के हु अकथये अपथ्यावहि अपथ्यावहि इति उत्तम पुरुषम्। अकथयथास अथवा अकथयथा अकथयथाम अकथयद्वयम इति मध्यम पुरुषम्। अकथयत अकथयताम अकथयन्ते इति अन्य पुरुषम्। एज रीते रच धातु लई गए जेना विकिरण प्रत्ययनी अंदर जोड़ाय छे अ। હવે બનશે ધાતુની અંદર અ જોડાય ત્યારે રચયે, પણ એની સાથે પ્રત્યય આવે છે રસંતકાની નિશાનીનો અ। અરચયે અરચયાવહિ અરચયામહિ ઇતિ ઉત્તમ પુરુષમ્। અરચયથાસ અથવા અરચયથા અરચયથામ અરચયદ્વયમ ઇતિ મધ્યમ પુરુષમ્। તો વિદ્યાર્થી મિત્રો દરેક ગણની અંદર પહેલો ચોથો છઠ્ઠો અને દસમો દરેક ગણની અંદર આપણે દરેકના બે બે ઉદાહરણની સમજૂતી મેળવી। હજી એકવાર નોંધ કરી લેજો, જો પરસ્પરમાં કે આત્મને પદના કોષ્ટક આવડશે તો જ એના ક્રિયાપદની ઓળખ કરી શકશો। એટલે ખાસ કરીને જેટલા કોષ્ટક હું કરાવ્યા છે એટલા કોષ્ટકની સમજૂતી સાથે અને કડકડાટ પાકા કરવાના રહેશે। જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ।